જૂનાગઢના શિવરાત્રીના મેળાની આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં તંત્રના નિર્ણયથી રોષે ભરાયેલા વેપારીઓ વિરોધમાં ઉતર્યા છે. આ વર્ષે પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈ તંત્ર અને વેપારીઓ આમને સામને આવી ગયા છે. તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉપર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવાદ વધુ વકર્યો છે, જેને પગલે આજે વેપારીઓ દ્વારા તમામ વેપાર ધંધા બંધ કરી દેવાયા છે. તાત્કાલિક અસરથી જે બેન્ડ કરવામાં આવ્યું પ્લાસ્ટિક, તો કઈ વસ્તુ પ્લાસ્ટિક વગરની કે નાના બાળકો જેમાં આનંદ લઈ શકે, જેવા કે રમકડા, પાણીની બોટલ, વેફરના પેકેટ, આ બધું વેચવાની અમને બંધી કરવામાં આવેલ છે. અમે સરકારની સાથે છીએ, પણ અમારા વેપારીઓની એક માંગ છે કે જે નાના નાના વેપારીઓ છે, જેણે લોકો માલ ભરી લીધો છે, વેફર છે, દૂધની થેલી છે, કોલ્ડ ડ્રિંક્સ છે, પાણીની બોટલ છે, તો આ બધી વસ્તુ બંધ કરવાથી જે લોકોને નુકસાન થાય છે એ તંત્રને જાણવું જરૂરી છે. તંત્ર છે તો કોર્પોરેશન મેળા દરમિયાન તરત જ સાફસફાઈ અને એના કન્ટેનરો માધ્યમથી પાછો કચરો બહાર લઈ જતી હોય, તો આવી પરિસ્થિતિમાં તંત્રએ, સરકારે, કોર્ટે રહેમ નજર નીચે ચાલવું જોઈએ.